તો ભરૂચના અંકલેશ્વરમાં બિસ્માર રસ્તાઓ મુદ્દે તંત્ર સામે લોકોનો વિરોધ. ખાડાવાળા રસ્તા પર કેક કાપીને વિરોધ પ્રદર્શન કરાયું. પાલિકાના પૂર્વ સભ્ય બખ્તિયાર પટેલ અને યુવા કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું. આદર્શ સ્કૂલ પાસેના ખાડાવાળા રસ્તા પર કેક કાપીને વિરોધ કર્યો. લાખો રૂપિયાના ખર્ચે બનેલો રોડ 6 મહિનામાં જ ધોવાયો તેવો આક્ષેપ કરવામાં આવ્યો. 50 લાખના ખર્ચે બનાવેલો હતો આ ડામર રોડ, એમાં એવા ખાડા પડી ગયા છે, તમે જોઈ શકો છો કે કેટલા ખાડા છે. સમગ્ર અંકલેશ્વરમાં એટલા ખાડા છે. અને આ જ રોડ ઉપર આદર્શ સ્કૂલ બી આવેલી છે અને અહીંયાથી છોકરાઓ અવર જવર કરે છે અને કોઈ જાનહાનિ થાય એનો જવાબદાર કોણ? ખાડામાં રોડ છે કે રોડમાં ખાડા છે એ જ નથી સમજાતું. નગરપાલિકાને રજૂઆત કરીએ તો નગરપાલિકા કહે છે માર્ગ અને મકાન વિભાગમાં આ રસ્તો આવે છે. માર્ગ અને મકાન વિભાગમાં રજૂઆત કરીએ તો એ નગરપાલિકાને ખો આપે છે. એકબીજાને ખો આપવામાં પ્રજાનો ખૂબ નુકસાન થઈ રહ્યું છે.